रेडियो सिटी वार्ता डॉट कॉम मॉर्निंग तमे ट्यून इन कर्यु छे रेडियो सिटी 91.1। मारु नाम छे पूजा। एक नवा दिवसनी शुरुआत छे। रूटीनमां आज तमे जस्ट उठ्या छो अने तमारी रोजनी आदत मुजब ज मोढामां ब्रश मूकीने सौथी पहेला घरनो दरवाजो खोलो छो। छापावाळो आवीने छापू नाखी गयो छे अने साथे दूधवाळो दूध पण मूकी गयो छे। छापू अने दूध बंने लईने तमे दरवाजो बंध करीने घरनी अंदर आवो छो। ब्रश पतावीने रसोडामां दूध गरम करो छो अने पछी एज दूधमांथी सवारनी पहेली फ्रेश चा। हवे इमेजिन करो के आ दूध ज न होय सवारे, के पछी आपणे दूध पी ज न शकीए एवी परिस्थिति थाय तो शुं थाय? दिवसनी शरूआत बराबर ना थाय, राइट? यार दूध वगर तो केवी रीते चाले? पण हेव यू एवर इमेजिन्ड के दुनियामां क्यारेक कोईक व्यक्ति तो एवी हशे ने के जेने पहली वार कोई सस्तन प्राणी ने एना बच्चा ने दूध धावतू जोयू हशे अने पछी एने विचार आव्यो हशे के सलवा दूध आपणे केवी रीते वापरी शकीए। तो हा, एवुं थयुं ज हशे अने दूधनी एज हिस्ट्री विशेनी वार्ता आजे तमने करवानी छुं हुं वार्ता.com। कारण के आजे 1 जून 2021 दुनियामां आजनो दिवस वर्ल्ड मिल्क डे तरीके सेलिब्रेट थाय छे। दुनियाभरना लोकोने दूधनुं आपणा शरीर माटे शुं महत्व छे अने एने केम कंज्यूम करवुं जोईए एना प्रचार अने प्रसार माटे आजनो दिवस डेडिकेटेड छे। पण आ अत्यारना सिनारियानी वात छे। मानव जात माटे एक समय एवो पण हतो के ज्यारे माणसनुं शरीर प्राणीओनुं दूध पचाववा माटे असक्षम हतुं। मतलब आपणे दूध पी ज नहोता शकता, और राधर पचावी नहोता शकता। वेल, माणस से दूध कंज्यूम करवानी शुरुआत करी ए वातने लगभग 10,000 वर्ष थई गया। यस, 10,000 वर्ष। ए परंपरा त्यारथी चाली आवी ज्यारथी रखड़ती होमो सेपियंस प्रजातिए पृथ्वी पर कोई एक जग्याए स्थायी थई अने रहेवानुं नक्की कर्युं अने एनी साथे गाय अने भैंस जेवा दूधाळा पशुओने डोमेस्टिकेट करवानी शुरुआत करी। અને આ શરૂઆત મોટા ભાગે યુરોપના અમુક વિસ્તારોમાં વસતા વિશ્વના પહેલા એવા નવા સવા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી। એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કહું, દૂધ પીવું એ તમને અને મને બહુ જ નોર્મલ ઘટના લાગે, રાઈટ? પણ કારણ કે એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે એટલા માટે। દુનિયામાં એવી ઘણી બધી પ્રજાઓ છે કે જેમને આના વિશેનો કોઈ આઈડિયા જ નથી। બહુ દૂર જવાની પણ જરૂર નથી। આપણો પડોશી દેશ ચાઇના, ત્યાં 2000 સાલમાં, એટલે કે હમણાં 20 વર્ષ પહેલાની વાત છે, ત્યાંની સરકારે એક નેશનલ કેમ્પેઇન ચલાવેલું કે ગાય અને ભેંસનું દૂધ પીવું જોઈએ, એ શરીર માટે બહુ જ ઉપયોગી છે। જેવી રીતે આપણે ત્યાં સ્વચ્છતા અભિયાન ચાલે છે, એવી રીતના ત્યાં દૂધ પીવાનું અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવેલું। અને આ કેમ્પેઇન પછી ત્યાંના ઘરડા લોકો જે હોય એમને અનેક શંકાઓ ઉપજેલી કે આ કેમ સરકાર દૂધ પીવાની વાત કરે છે, કારણ કે એમને ત્યાં આવું કોઈ કલ્ચર જ નથી। હવે આવું કેમ? કારણ કે માનવ જાત બાયોલોજીકલી દૂધ પીવા માટે અસમર્થ હતી। દૂધમાં એક પ્રકારની શુગર હોય છે, એટલે કે એને લેક્ટોસ કહી શકાય, જે કોઈ પણ ફળફળાદી કે બીજા અન્ય ગળ્યા પદાર્થમાંથી જે શુગર મળે ને એના કરતાં અલગ પ્રકારની હોય છે। હવે બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એનામાં એવા સ્પેશિયલ એન્ઝાઇમ પેદા થાય કે જે એના શરીરમાં જતા દૂધમાં રહેલી આ શુગર જે છે લેક્ટોસ એને પચાવી શકે। પણ જેમ જેમ બાળક મોટું થાય અને પુખ્ત બને ત્યારે આ પ્રકારનું જે એન્ઝાઇમ છે એ પ્રોડ્યુસ થવાનું અટકી જાય અને એટલે માણસની દૂધ પચાવવાની ક્ષમતા જે છે એ પૂરી થઈ જાય। આ પહેલાના સમયની વાત હતી અને એટલા માટે માણસ પહેલા અમુક ઉંમરથી મોટો થાય એના પછી દૂધ નહોતો પી શકતો। આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ હ્યુમન બિંગ્સ। તો પછી અત્યારે એવું તે શું થયું કે આપણે દૂધ કન્ઝ્યુમ કરી શકીએ છીએ? હવે એક સમય એવો હતો કે જ્યારે માણસ દૂધ નહોતો પી શકતો કારણ કે દૂધ પચાવવા માટે અસમર્થ હતો। તો પછી એવું શું થયું, એવી કઈ ઘટના બની કે જેનાથી આ વાત શક્ય બની? એનો જવાબ છે મ્યુટેશન। આ શબ્દ છે ને એ મ્યુટેશન આપણે નવો નવો શીખ્યા છીએ। જો કે શબ્દ નવો નથી, શબ્દ જૂનો જ છે, પણ આપણને અત્યારે કોવિડ વાયરસના મ્યુટન્ટ અલગ અલગ અથવા એમાં મ્યુટેશન થયું અને એના નવા નવા વેરિયન્ટ આવ્યા એવી બધી વસ્તુઓ સમજ પડવા માંડી છે, એટલે હમણાં રીસન્ટ ટાઈમ્સમાં આપણે મ્યુટેશન નામનો શબ્દ નવો શીખ્યા છીએ। હવે જો વાયરસમાં મ્યુટેશન થાય એટલે કે સમય પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે ટકી રહેવા માટે જો વાયરસ પોતાનું મૂળ સ્વરૂપ બદલીને નવા નવા કપડાં ધારણ કરીને નવું સ્વરૂપ ધારણ કરીને પાછો આવતો હોય
તો એવું માણસમાં કેમ ન થાય? સો 10,000 વર્ષ પહેલા જ્યારે યુરોપના કોઈ એક પ્રદેશમાં દુનિયાના સૌથી પહેલા ખેડૂતે ગાય કે ભેંસને ડોમેસ્ટિકેટ કરી અને એને દોહી હશે અને એમાંથી દૂધ કાઢીને પોતે પીધું હશે, ત્યારે શરૂઆતમાં એ એને નહીં પચાવી શક્યો હોય. એને ડાયરિયા થયા હશે અને એને પેટમાં ગડબડ પણ થઈ હશે, એ માંદો પણ પડ્યો હશે, કારણ કે એના શરીરમાં દૂધમાં રહેલી શુગર લેક્ટોસ એ પચાવવાની તાકાત નહોતી. એ વખતની વાત છે. પણ આજથી 5,000 વર્ષ પહેલાના આપણી પાસે એવા પુરાવા છે કે યુરોપના દક્ષિણ ભાગમાં વસતા લોકોના જીન્સમાં ધીમે ધીમે એવો બદલાવ આવ્યો કે એ લોકો પુખ્ત ઉંમરે પણ પ્રાણીઓના દૂધને પચાવી શક્યા. અને આજથી 3 વર્ષ પહેલા એ ઘટના મધ્ય યુરોપના લોકોમાં બની અને ધીમે ધીમે દુનિયાભરના લોકોમાં આ બદલાવ આવતો ગયો. તમે જુઓ, તમને હજી પણ તમારી આસપાસ ક્યાંક એવા લોકો જોવા મળશે કે જેમને દૂધની એલર્જી હોય, એટલે કે એ લોકો પ્રાણીજન્ય દૂધ ન પી શકે, એટલે સોયા મિલ્ક અને આલમંડ મિલ્ક કન્ઝ્યુમ કરતા હોય. ઇનફેક્ટ આફ્રિકાની ઘણી બધી એવી પ્રજાતિઓ હજી આજે પણ એવી છે કે જે દૂધ નથી પચાવી શકતી. એશિયાના પણ કેટલાક ભાગમાં અને સાઉથ અમેરિકાના કેટલાક ભાગમાં દૂધ પીવું એ બહુ અનકોમન ઘટના માનવામાં આવે છે. રોજ ગ્લાસ ભરીને દૂધ પીવું તે પણ આપણા માટે એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે દૂધ પચાવી શકીએ છીએ અને એટલે એના ફાયદા પણ મેળવી શકીએ છીએ. તો દૂધ હે વન્ડરફુલ, પી સકતે હો રોજ ગ્લાસ ફૂલ, એ વસ્તુ યાદ રાખવાની, દૂધ પીવાનું. અને દૂધથી થતા ફાયદાઓને સમજાવવા માટે જ દુનિયાભરમાં વર્લ્ડ મિલ્ક ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. સો કીપ ડ્રિંકિંગ મિલ્ક એન્ડ કીપ લિસનિંગ ટુ રેડિયો સિટી, જે આજની વર્લ્ડ મિલ્ક ડેની વાર્તા વિશેના તમારા સજેશન્સ કે ફીડબેક્સ મારી સાથે તમે ચોક્કસ શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામ પર મને DM કરી શકો, rjpooja.official, દેટ ઇઝ rjpooja.official મારું હેન્ડલ છે. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી વાર્તા.com.